મહેસાણા જિલ્લાના કુલ 160 જેટલા કોન્ટ્રાક્ટરો 20 માર્ચથી હડતાલ કરવા જઈ રહ્યા છે. આ કોન્ટ્રાક્ટરો કાચી માલ સામગ્રી સરકારી ભાવ અને બજાર ભાવમાં તફાવતને કારણે હડતાલ કરવા જઈ રહ્યા છે. હાલમાં મળતા ભાવો સિમેન્ટ, રેત, ઈંટો, કપચી, લોખંડના સરકારી અને બજાર ભાવમાં તફાવત છે, જેથી સરકારી ભાવ પત્રકમાં ફેરફાર કરવા માટે કોન્ટ્રાક્ટરોની માંગ ઉઠી છે. સરકારી ભાવપત્રકમાં ફેરફાર ના થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતરવાના છે. આ ઉપરાંત 18% જીએસટીનું ભારણથી પણ તેઓ પરેશાન છે. કોન્ટ્રાક્ટર એસોસિએશને એવી જાહેરાત કરી છે કે હડતાલનો અમલ નહીં કરનાર કોન્ટ્રાક્ટરને ₹25,000નો દંડ ફટકારાશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. જગદીશભાઈ આગજા, મહેસાણા તાલુકા કોન્ટ્રાક્ટર. આજે મહેસાણા તાલુકા કોન્ટ્રાક્ટર એસોસિએશન તથા મહેસાણા જિલ્લાના તમામ કોન્ટ્રાક્ટરો ભેગા મળી અને અમારી લગભગ 20 માગણીઓની અંદર અમોએ એક SOR બાબત અને બીજું ઓનલાઈન પેમેન્ટ બાબતની અમારી જનરલ માગણી છે. આજના સમયમાં જે બજાર ભાવ છે એના કરતાં લગભગ અડધા ભાવે SOR ભાવ છે, એના કારણે અમે વિકાસના કામ કરી શકતા નથી. એ બાબતે અમે આજે અહીંયા તમામ કોન્ટ્રાક્ટરો મળ્યા છીએ. માન્ય જિલ્લા વિકાસ અધિકારી, તમારી માંગ નહીં પૂરી થાય તો શું કરશો? અમે અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આગામી તારીખ 20-23ના રૂપથી વિકાસના તમામ કામો બંધ કરવાના છીએ. જિલ્લામાં કેટલા એવા કોન્ટ્રાક્ટરો છે અને કેટલા કામો અટકી પડશે? અમે લગભગ 160 કોન્ટ્રાક્ટરો છીએ. ગ્રામ્ય લેવલે થતા બધા કામો અટકી પડશે. ગામ પંચાયતના તમામ કામો, દરેક ગામ દીઠ તમામ કામો બંધ થઈ જશે.